Smith. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો એપ્રોચીસ ઓફ હ્યુમન જિયોગ્રાફી. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષયવસ્તુ તથા તેની અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે. માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો આ પ્રમાણે છે. એક, ઐતિહાસિક અભિગમ, હિસ્ટોરિકલ એપ્રોચ. માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી, જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. બે, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, સ્પેટિયલ એનાલિસિસ એપ્રોચ. વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. 3, પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, ઇકોલોજિકલ એનાલિસિસ એપ્રોચ. માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. નિશ્ચયવાદી, નિયતિવાદી અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે. નિશ્ચયવાદ, નિયતિવાદ, ડિટર્મિનિઝમ. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈપણ માનવ સમુદાય રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હેરોડોટ્સ, સ્ટ્રાબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. ત્યાર પછી કાંટ, હમ્બોલ્ટ, રીટર, કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હન્ટિંગ્ટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. સંભવવાદ, પોસિબિલિઝમ. પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુશિયન ફાવરે કર્યો હતો. તેના મતાનુસાર માનવ સંભાવનાઓનો સ્વામી છે. પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે. ભૂગોળવેત્તા વિડાલ ડી લા બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો. સંભવવાદી વિચારધારાની ઘણા વિદ્વાનોએ આલોચના કરી હતી. નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનિયતિવાદી નામની વિચારધારા ગ્રિફિથ ટેઇલરે રજૂ કરી. તેણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવસર્જિત સમસ્યાઓ ઊભી થશે, માનવ વિકાસ રૂંધાશે. 4,
वर्तनलक्षी अभिगम, बिहेवियरल एप्रोच। कोईपण क्षेत्र में उत्पन्न थतु सांस्कृतिक पर्यावरण ते क्षेत्रना मानवीना व्यक्तिगत गुणों, मान्यताओं, मूल्यों, व्यवहारों, रीत रिवाजों वगैरह परिणाम छे। कोईपण प्रदेश की भौगोलिक परिस्थिति त्याना लोकोना वर्तन पर असर करे छे। मानव समुदायोना वर्तन अने जीवनशैली थी सांस्कृतिक पर्यावरण उद्भवे छे। 5. मानव कल्याणलक्षी अभिगम, ह्यूमन वेलफेर एप्रोच। आ अभिगम गरीबी, भूखमरो, दुष्काळ, युद्धों, रंगभेद, जातिभेद, वर्ग विग्रहों, आतंकवाद, मानवसर्जित होनारतो वगैरह ने प्राकृतिक पर्यावरण संदर्भ में प्रादेशिक अभ्यास करे छे। आ अभिगम एवा प्रकारनी सामाजिक आर्थिक व्यवस्थाओं पर भार मूके छे के जेना द्वारा विश्वना तमाम नागरिकों ने विश्वना बधा संसाधनों संपदाओं पर समान अधिकार अने नियंत्रण प्राप्त थाय। सामाजिक न्याय सोशियल जस्टिस नो हेतु पार पाड़ी शकाय। मानवी ने तेनी प्राथमिक जरूरियातों सरळताथी मळी रहे अने मानव कल्याण संधि शकाय। मानव भूगोळना अभिगमों विषे रीटर, रेडसेल, हंटिंगटन, ब्लास, बुन्स, डिमाजिया, फिंच, ट्रेवार्था, डिकन्स, व्हाइट वगैरह विद्वानोए पोताना विचारों रजू कर्या छे। मानव भूगोळना अभिगमोनी तुलना। मानव भूगोळ अभ्यासना अभिगमों मानव अने प्राकृतिक पर्यावरण वच्चेना संबंधोनुं विश्लेषण करे छे। निश्चयवादी विचारधारा मुजब मनुष्यनी बधी ज प्रवृत्तिओ पर्यावरण द्वारा नियंत्रित थाय छे। कोईपण राष्ट्रनो इतिहास, संस्कृति, लोकोनी जीवनशैली अने विकासनी दिशाने प्राकृतिक पर्यावरण असर करे छे। ज्यारे संभववादी विचारधारा प्राकृतिक पर्यावरण ने बदले मानव ने वधु महत्व आपे छे। मानवी पोते ज संभावनाओनो स्वामी छे। मानवीनी सर्जन शक्तिना कारणे मनुष्यनी केन्द्रीय अने क्रियाशील भूमिकाने प्राधान्य प्राप्त थाय छे। ऐतिहासिक अभिगम ए बाबतने स्पष्ट करे छे के भौतिक पर्यावरणनी समतुला जळवाशे तो ज मानव कल्याण अने प्रगति थई शकशे। प्राकृतिक नियमोनुं पालन करवाथी ज मानवी प्रकृति पर विजय मेळवी शकशे। सांस्कृतिक परिबळों अने प्राकृतिक परिबळों वच्चेना संबंधों निरंतर परिवर्तनशील रह्या छे। प्राकृतिक पर्यावरणनी प्रतिकूल परिस्थितिओ सामे अनुकूलन साधवा मानवी हमेशा प्रयत्नशील रह्यो छे। आम मानव कल्याणलक्षी अभिगम सामाजिक न्यायनो हेतु सिद्ध थाय ते माटे विश्वना बधा ज मानवोनो सृष्टिना बधा ज संसाधनों पर समान अधिकार प्रस्थापित करे छे। आ विचारधारा समझावे छे के गरीबी, भूखमरो, गृहयुद्धों, अराजकता, रंगभेद अने आतंकवाद वगैरह सामाजिक अने आर्थिक समस्याओ संपूर्ण रीते दूर थाय तो ज मानव कल्याण शक्य बनशे। आम मानव भूगोळ अभ्यासना भिन्न भिन्न अभिगमों मानवने केन्द्र स्थाने राखी मानवीना घर तरीके पृथ्वीना अभ्यासनो दिशादर्शन करावे छे।